નમસ્કાર મિત્રો, હું સંદીપ પટેલ આપનો આભાર માનું છું કે આપે આપની વ્યસ્ત લાઈફમાંથી થોડો સમય ફાળવો. મિત્રો, એક નાનકડી વાતથી શરૂઆત કરું તો આપણા પટેલમાં એક કહેવત છે કે જેનું જેવડું ગ્રુપ અવડો મોટો એનો ધંધો. તો ફ્રેન્ડ્સ, ગ્રુપ ચેક કરવા માટે એક સીધો અને સિમ્પલ તરીકો એ છે કે આપ આપની મોબાઈલની ફોન બુક ચેક કરો, એમાં કેટલા કોન્ટેક્ટ સેવ છે. 500, 700, 1000 બહુ સારું ગ્રુપ હશે તો 1500 કે 2000. અગર ફ્રેન્ડ્સ 1500-2000ના ગ્રુપને લઈ જો હાલમાં આપણો અવડો બિઝનેસ હોય તો વિચાર કરો, હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે છે લાખો કરોડોનું ગ્રુપ. યસ ગાઈઝ, તે છે આપણું પાટીદાર ગ્રુપ. દુનિયાનો કોઈ એવો બિઝનેસ નહીં હોય કે જેની અંદર પટેલનો દીકરો ના હોય. એજ એ મેન્યુફેક્ચરરમાં હજારો છે તો તેની સામે રિટેલ અને હોલસેલ આપણી લાખોની સંખ્યામાં છે. આપણે સ્લાઇડમાં જોયું તેમ કસ્ટમર બેઝ આપણો કરોડોની સંખ્યામાં છે. પણ મિત્રો, આપણી પાસે કોઈ એવો એક જરિયો નથી કે આપણે કોઈ એકાબીજાના કોન્ટેક્ટમાં આવીએ, કે આપણે ધંધાકીય એકાબીજા સાથે વ્યવહાર કરી શકીએ કે ડીલ કરી શકીએ. તો મિત્રો, આપણા સમાજના વડીલો અને આગેવાનોના સાથ સહકાર અને એમના માર્ગદર્શન હેઠળ આપણે અત્યારે એક પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ, જે છે P2P, પટેલ ટુ પટેલ કે પાટીદાર ટુ પાટીદાર. કે હરેક ડીલ કે હરેક ટ્રેડ જે છે એ પહેલાં પટેલ ટુ પટેલ કે પાટીદાર ટુ પાટીદાર થાય. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો રાજકોટની અંદર સ્ક્રૂ અને નેટબોલ્ટ બનાવતા આપણા પાટીદાર ભાઈઓ હજારોની સંખ્યામાં હશે. તો તેની સામે આપણા ઓલ મેન્યુફેક્ચરર ગુજરાતની અંદર આપણા પાટીદાર ગણો તો દરેક પ્રોડક્ટના થઈને લાખોની સંખ્યામાં હશે. જેમ કે કોઈ ફર્નિચર બનાવે છે, કોઈ એન્જિનિયરિંગ વર્ક કરે છે, એ જે કોઈ ટ્રેક્ટર કે લેથ છે, તો એમાં કે હજારો પ્રોડક્ટમાં સ્ક્રૂ અને નેટબોલ્ટ વપરાય છે. તો રાજકોટના પાટીદાર પાસે અગર લિસ્ટ છે કે ભાઈ એમની પ્રોડક્ટ કેટલા પાટીદાર એના પોતાના બિઝનેસમાં યુઝ કરી શકે, તો વિચાર કરો એ સ્ક્રૂ નટબોલ્ટનો ધંધો કવડો થયો, એનું માર્કેટ કવડું થયું, યુઝ બહુ મોટું થયું. તેવી રીતે ગુજરાતની અંદર આપણા પાટીદારોના રેડીમેડ કપડાના સ્ટોર પણ હજારોની સંખ્યામાં હશે. એની સામે રેડીમેડ કપડાં બનાવવાવાળા અમદાવાદની અંદર આપણા પાટીદાર ભાઈઓ હજાર હશે. તે રેડીમેડ કપડાની અંદર વપરાતું કાપડ તે બનાવવાવાળા સુરતની અંદર આપણા પટેલ ભાઈઓ હજારો હશે. તે કાપડની અંદર જોઈતો દોરો તે બનાવવાવાળા આપણા પટેલ ભાઈઓ હજારો હશે. તો મિત્રો, હરેક બિઝનેસ છે એ એકબીજાની સાયકલથી ચાલે, પણ તમે એકાબીજાના ટચમાં હોય તો એ શક્ય બને. તો P2P પ્લેટફોર્મ છે એ એક આપણા આવનારા પેઢીને અને આપણા હાલમાં જે બિઝનેસ છે એને એક નવી દિશા અને એક જબર વેગ મળશે, એમ કે એક ફૂલ ઝડપ મળશે એના બિઝનેસ એક નાનામાં નાના. કારણ કે તમને ખ્યાલ હશે કે આ પ્લેટફોર્મની અંદરથી તમને જાણ થશે કે ભાઈ તમારે તમારો માલ કેટલા તમે પાટીદારોને વેચી શકો, અથવા તો તમે કેટલા લોકો પાસેથી લઈ શકો. મતલબ તમને ઓલ બિઝનેસની ગાઈડલાઇન મળશે. તમારી અત્યારે હાલમાં જે તમારું બિઝનેસ છે એમાં સાઈડમાં તમે હજી કઈ પ્રોડક્ટ એડ કરી શકો, તમને એક ગાઈડલાઇન મળશે. મિત્રો, આપણે આ પ્લેટફોર્મની અંદર એક માર્કેટિંગથી લઈ અને તમામ સર્વિસ પ્રોવાઈડર, એક એન્જિનિયરિંગથી લઈને એક ડોક્ટર મેડિકલ લાઈન છે કે કોઈ એજ્યુકેશન લાઈન છે, સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસીસ, તો એક લિસ્ટ હશે તમારી પાસે કે ભાઈ આપણા પાટીદારનું એ કેટલું છે કે જેનો તમે એક એમનો કોન્ટેક્ટ કરી શકો. તો મિત્રો, આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે, તો તેની અંદર એક નાનામાં નાના બિઝનેસને પણ આપણે સંભાળવાનો છે. અને એજ એ સમજી લો કે નાનામાં નાના બિઝનેસમાં પ્રોવિઝન સ્ટોર લો, કરિયાણાનો સ્ટોર. તો આપણે જાણીએ છીએ તે રીતે પ્રોવિઝન સ્ટોરની અંદર 50-60% પ્રોડક્ટ એવી છે કે જે પેકેજિંગ છે કે એ ડાયરેક્ટલી એ જે ખેત ઉત્પાદનની છે. તો મિત્રો, આપણો બાપદાદાનો મેઇન બિઝનેસ ખેતી છે. જે આપણો યંગસ્ટર જે એજ્યુકેટેડ છે, જે ખેતી કરે છે, એક મામૂલી પ્રોસેસથી FSSAI લાયસન્સ લઈ અને એની પાસે અગર લિસ્ટ છે કે ગુજરાતની અંદર આટલા હજારની સંખ્યામાં આપણા પ્રોવિઝન સ્ટોર છે, તો એ ખેડૂત પોતે પોતાની પ્રોડક્ટ પ્રોસેસિંગ કરી અને એ પ્રોવિઝન સ્ટોરને સપ્લાય કરી શકશે. તો તેની સામે એ પ્રોવિઝન સ્ટોરને એ જે માર્કેટમાંથી જે માલ લે છે એના કરતાં સસ્તો માલ મળશે અને એક સારી ક્વોલિટી મળશે. તેની સામે એ ઓછા માર્જિને સારું એવું વેચાણ કરી શકશે અને કોમ્પિટિશનમાં માર્કેટમાં એ ટોપ ઉપર રહી શકશે. અને આપણો ખેડૂત ભાઈ જે પ્રોસેસિંગ કરી એમને માલ આપશે તો એક સારું એવું વળતર મેળવી શકશે. તો એવી રીતે દરેક બિઝનેસ છે એને એક રીતે નહીં તો બીજી રીતે એક નવી દિશા મળશે, એક બહુ મોટો બેનિફિટ મળશે. આ પ્લેટફોર્મની અંદર આપણે ઓલ બિઝનેસ સમાવેશ કરવાનો છે. એના માટેનો પહેલો તબક્કો તમારો એ રહેશે કે તમે તમારા ધંધાની બિઝનેસ પ્રોફાઇલ P2P પ્લેટફોર્મ ઉપર સેન્ડ કરો.
તમારા ધંધાનું વિઝિટિંગ કાર્ડ એને 9297992921 આ નંબર ઉપર વોટ્સએપ કરો. જો તમારી પાસે વિઝિટિંગ કાર્ડ નથી તો તમે એક તમારા જે બિઝનેસનો જે બોર્ડ છે એ બોર્ડનો ફોટો ખેંચો, જેની અંદર તમારા ધંધાની તમારો કોન્ટેક્ટ તમારો એડ્રેસ એ છે, અથવા તો સાદા બુક અને સાદા પેનથી લખી અને તમે સેન્ડ કરી શકો. મિત્રો, એક ખાસ તકેદારી લેજો કે આની અંદર આ પ્લેટફોર્મથી એક આપણો કોઈ પાટીદાર નાનામાં નાનો બિઝનેસ એક નાનામાં બિઝનેસમેન છૂટી ના જાય એની એક ખાસ તકેદારી લેજો. અને જે લોકો સાંજના ટાઈમે મળતા હોય તો એક 5 મિનિટની આ ડિસ્કસ કરો કે ભાઈ તમે તમારી બિઝનેસ પ્રોફાઇલ તમે P2P પ્લેટફોર્મ ઉપર સેન્ડ કરી છે, અગર નથી કરી તો તમે એમને એ પ્રેરો, કારણ કે આ સમસ્ત પાટીદાર માટે છે કે આપણી જવડી મોટું આપણું પ્લેટફોર્મ હશે, જવડું આપણું મોટું ગ્રુપ હશે, દરેકનો ઓળો મોટો બિઝનેસ હશે, તો સમસ્ત પાટીદાર માટે છે. તો એ વસ્તુનું ખાસ તકેદારી લેજો કે કોઈ એક રહી ના જાય. અને તમે હાલ તમારો પોતાનો આ મેસેજ મળ્યા પછી, આ વિડીયો જોયા પછી તમે તમારો પોતાનો બિઝનેસ કાર્ડ સેન્ડ કરો અને તમારા ફોનબુકની અંદર જેટલા પાટીદાર નંબર છે તે નંબરની અંદર સેન્ડ કરો અને લોકોને તમારા લાગતા વળગતા લોકોને પૂછો કે ભાઈ P2P પ્લેટફોર્મ ઉપર તમે તમારી બિઝનેસ પ્રોફાઇલ સેન્ડ કરી છે. મિત્રો, આ આજનાની પણ આપણા આવનારા પેઢીને પણ એક મોટી આશીર્વાદ રૂપ સાબિત થશે. આપણા યંગસ્ટરને અગર કોઈ નવો બિઝનેસ કરવો છે તેની પાસે ગાઈડલાઈન હશે, તેને કયો ધંધો કરવો છે, તે કોને માલ આપશે, તે કોની પાસેથી માલ લેશે, તેની સામે એમને એક આખી ગાઈડલાઈન મળશે અને તે અવડા મોટા હ્યુજ પ્લેટફોર્મ ઉપર પોતાની પ્રોડક્ટ છે એ પ્રમોટ કરી શકશે, તો એક એને કોન્ફિડન્સ મળશે. તો મિત્રો, આ એક બહુ એક ટૂંક સમયમાં મારે તમને કહેવાનું છે, પણ આ એક બહુ દરેક દિશાએ દરેક વાતે આપને એક મોટું ફાયદારૂપ સાબિત થાય એમ છે. તો એક આ જરૂરથી કરજો, ફાલતુના મેસેજ માટે આપણે ઘણો ટાઈમ વેસ્ટ કરતા હોય છે. તો એક સમાજના અને આપણે આવનારી પેઢી માટે આ એક કામ કરજો. બસ એક નાનકડું ડિસ્ક્લોઝર આપું તો P2P પ્લેટફોર્મ એ એક બિઝનેસ યુનિટી પ્લેટફોર્મ બનાવવાનો અમારો મકસદ છે. જય ખોડિયાર, જય માઉમા, જય ભોજલરામ, જય સરદાર, જય પાટીદાર. નમસ્કાર.